हेलो विद्यार्थी मित्रों, हेलो विद्यार्थी मित्रों, हूँ तमने धोरण छ नी अंदर तमारू गुजराती लईश। दरेक विद्यार्थी मित्रों मने ओळखता जशो, बराबर छे। हूँ तमने टूंकमां मारो परिचय आपीश कि मारू नाम जियाणी संगीताबेन छे, बराबर। तो आजे आपणे गुजराती सब्जेक्टनी शुरुआत करता पहेला आपणे एक ફર્સ્ટ પાર્ટ જોવાનો છે, પહેલો પાર્ટ જોવાનો છે જે ચિત્રપાઠ તરીકે ઓળખાય છે। ચિત્રપાઠ એટલે શું? પહેલાં તો હું તમને એ કહીશ કે ચિત્રપાઠ કોને કહેવાય, કે જે ચિત્ર દ્વારા તમને માહિતી આપવામાં આવે તેને શું કહેવાય છે? ચિત્રપાઠ। અને ચિત્ર દ્વારા તમને આની અંદરથી દરેક વસ્તુ સમજાવવામાં આવે છે, બરાબર। તો આપણે ધોરણ છ ની અંદર ગુજરાતીની અંદર પહેલો પાઠ છે રેલવે સ્ટેશન। તો રેલવે સ્ટેશનની માહિતી આપતા પહેલાં હું તમને કહીશ, તમે બધાએ રેલવે સ્ટેશન ગયેલા છો, જોયેલું છે? તો હા મિત્રો, તમે આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈએ તો ઘણીવાર આપણે રેલગાડીમાં અથવા તો ટ્રેનમાં બેસીને જતા હોઈએ છીએ, બરાબર છે। તો રેલવે સ્ટેશનની અંદર શું શું હોય છે મિત્રો, તમે જોયું છે? તમે જાઓ છો ત્યારે તમે ક્યાંથી બેસો છો, કેવી રીતે બેસો છો? તો પ્રથમ તમે શું કરો છો? તો પ્રથમ તો તમે ટિકિટ બારી, બરાબર, ટિકિટ બારી પર ટિકિટ લેશો। હા મિત્રો, તો તમે અહીંયા પહેલાં તો ટિકિટ બારી પર શું લેશો? ટિકિટ લેશો। પહેલાં તો આપણે તમે ચિત્ર જોઈ રહ્યા છો મિત્રો, શેનું છે? રેલગાડીનું ચિત્ર છે। પછી બીજા કયા કયા ચિત્રો આપેલા છે? તો ટી સ્ટોલ, બરાબર, પછી પ્રભાત બુક સ્ટોર, બરાબર, તમે જોઈ રહ્યા છો। પછી ત્યારબાદ શું કરે છે બધા? તો જુઓ, ફેરિયાવાળા એની વસ્તુઓ બધી વેચવાનું કામ કરે છે, અને ત્યારબાદ કુલી એનું સામાન ઉપાડવાનું કામ કરે છે। તો આ બધા અલગ અલગ ચિત્ર આપેલા છે। પછી જુઓ, ત્યાં સામે આ બાજુ રેલવે સ્ટેશનની આ બાજુ તમને એક સિગ્નલ આપેલું છે, તો ત્યાં તમને સિગ્નલ બતાવવામાં આવે છે, બરાબર। જે વિદ્યાર્થી મિત્રો, તો ચિત્રમાં તમને કોણ કોણ નજરે પડે છે? તો તમે જોઈ રહ્યા છો, તો આ ઉપરનું જે ચિત્ર આપેલું છે તેનું આપણે અવલોકન કરતા જાણીએ તો ચિત્રની અંદર રેલગાડીનું ચિત્ર છે, ફેરિયાઓનું ચિત્ર છે, મુસાફરોના ચિત્ર છે, ત્યારબાદ સ્ટોલ, તો કે પ્રભાત બુક સ્ટોર છે, ત્યારબાદ ટી સ્ટોલ, ટી સ્ટોલ એટલે કે ચાનો સ્ટોલ આપેલો છે, ત્યારબાદ આપણે કુલીઓ છે જે માલ સામાનની અવર જવર કરી રહ્યા છે, બરાબર મિત્રો। તો આપણે જોઈ રહ્યા છીએ, તો ઉપર આપેલા ચિત્રનું આપણે અવલોકન કર્યું તો એની અંદર આપણે આ બધું જોઈએ છીએ, જાણીએ છીએ, અને બધા જ જાઓ છો, બરાબર છે। તો રેલવે સ્ટેશનની અંદર આપણે જુઓ તો આપણે જોયું તો કોણ કોણ નજરે પડે છે, કયા કયા સ્ટોલ આપણને જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો, પછી તો તમે જોઈ શકો છો। જો રેલવેની પાસે, ટ્રેનની પાસે એક ઘડિયાળ આપેલી છે, ઘડિયાળનું ચિત્ર છે મિત્રો। તો ઘડિયાળના ચિત્રની અંદર તમે જોઈ રહ્યા છો કે ઘડિયાળમાં કેટલા વાગ્યા છે, બધાને ઘડિયાળમાં જોતા આવડે છે? તો કે હા, બધાને, અત્યારે તમે છઠ્ઠા ધોરણની અંદર આવી ગયા છો તો બધાને ઘડિયાળમાં જોતા આવડતું હશે। તો મિત્ર મને કહી શકશો કે ઘડિયાળમાં કેટલા વાગેલા છે? તો હા મિત્રો, ઘડિયાળની અંદર 4 કલાક અને 40 મિનિટનો સમય બતાવે છે, બરાબર છે। તો આપણે રેલવે સ્ટેશન જ્યારે જઈએ ત્યારે તેની અંદર તમને ટિકિટ બારી લઈને, ટિકિટ બારીમાંથી ટિકિટ લઈને ટ્રેનમાં રિઝર્વેશન કરાવીને તમારે બેસવાનું હોય છે, બરાબર। ત્યારબાદ તમે જુઓ કે ઘડિયાળમાં કેટલા વાગેલા છે, તો તમે જોયું કે ઘડિયાળમાં 4 કલાક અને 40 મિનિટ થઈ છે, બરાબર। ત્યાં પછી આપણે, તમે રેલવે સ્ટેશન પર જાઓ છો ત્યારે મિત્રો ત્યાં શું શું લખેલું હોય છે, કેવા કેવા સૂત્રો લખેલા હોય છે તે તમને, તમે તેનાથી માહિતગાર છો મિત્રો? તો કે હા, તો ગમે ત્યાં રસ્તા પર થૂકવું જોઈએ નહીં, બરાબર, ધૂમ્રપાન કરવું જોઈએ નહીં, જ્યાં ત્યાં કચરો ફેંકવો જોઈએ નહીં। કચરો હંમેશા ક્યાં નાખવો જોઈએ મિત્રો? તો કચરો હંમેશા કચરાપેટીમાં જ નાખવો જોઈએ, બરાબર। અને તમે રેલવે સ્ટેશને જાઓ છો તો ત્યાં તમને કયા કયા વિભાગ જોવા મળે છે? તો મિત્રો આપણે જોઈએ કે જુદી જુદી ટિકિટ બારીઓ હોય છે, જુદા જુદા ટિકિટ બારીઓ પરથી ટિકિટો આપણે લેવાની હોય છે, કયા સ્થળે તો આપણે પહોંચવાનું છે, કયા સ્થળે જવાનું છે, તો એ સ્થળમાંથીની ટિકિટ આપણે રિઝર્વેશન બુક કરાવવી પડે છે મિત્રો। તો આ માટેના અલગ અલગ વિભાગ પણ તમને જોવા મળે છે, બરાબર। તો આપણે રેલવે સ્ટેશન પર જતા હોઈએ તો તમે લાઉડસ્પીકર પર તમને બધી સૂચનાઓ આપવામાં આવે છે મિત્રો, તમને ખબર છે? તો કે કેટલા વાગે તમારી ટ્રેન ઉપડવાની છે, કયા સ્થળ પરથી ઉપડવાની છે, બધી જ માહિતગારી તમને અહીંયા કરવામાં આવે છે મિત્રો,
તો આપણે જોઈએ બરાબર, તો કયા કયા ફેરિયાઓ જોવા મળે છે, તો કે બધા તમને જો સિંચણાવાળા, પાણીવાળા, એમ અલગ અલગ ખાવાની વસ્તુઓવાળા ફેરિયાઓ પણ આપણને જોવા મળે છે બરાબર. તો આપણે જાહેર સ્થળોની સ્વચ્છતા જાળવવા માટે આપણે શું કરવું જોઈએ, તો જ્યાં ત્યાં આપણે કચરો ફેંકવો ન જોઈએ. પછી શું કરવું જોઈએ, જ્યાં ત્યાં આપણે કચરું ફેંકવું ન જોઈએ, જ્યાં ત્યાં થૂકવું ન જોઈએ, અથવા તો કોઈ પણ સિગારેટ પીતા વ્યક્તિઓને જ્યાં ત્યાં સિગારેટ ફેંકવી ન જોઈએ, નહીંતર ઘણું બધું નુકસાન થઈ શકે છે બરાબર. તો આપણે જોઈએ કે આપણે જાહેર સ્થળ પર જોવા મળતી કેટલીક આપણે સૂચનાઓની નોંધ કરીએ, તો એવી સૂચનાઓ કઈ કઈ નોંધ તમે કરીશો, તો કઈ કઈ જગ્યાએ નોંધ કરવા જેવી છે મિત્રો, તો આપણે જોઈએ તો કે શાળામાં, પછી દૂધ મંડળી, પછી આરોગ્ય કેન્દ્ર, ગ્રામ પંચાયત, બસ સ્ટેશન, બરાબર. આવા દરેક સ્થળ પર તમને બધી સૂચનાઓ લખેલી જોવા મળે છે. તો એવી કઈ કઈ સૂચનાઓ જોવા મળે છે એની દરેક વિદ્યાર્થી આપણે નોંધ કરવી જોઈએ, કે કયા કયા સૂત્રો લખવા જોઈએ, જેથી કરીને દરેક વ્યક્તિઓ ત્યાં ધ્યાન આપે કે આપણે ગમે ત્યાં થૂકવાનું નથી, કચરો હંમેશા કચરા પેટીમાં જ રાખવાનો છે. જ્યાં સ્વચ્છતા હશે ત્યાં પ્રભુતાનો વાસ છે મિત્રો. તો આપણે જોઈએ તો આ બધું આપણે આ ચિત્રની અંદર નિહાળી રહ્યા છીએ બરાબર. તો હવે તમે આ ચિત્રમાં તમે જોયું કે કઈ કઈ વસ્તુ છે, શું શું જોવા મળે છે બધું. ત્યારબાદ આપણે અહીંયા આપણે સ્વાધ્યાયનું અનુભવ કરીએ બરાબર. તો સ્વાધ્યાયની અંદર આપણે શું કરવાનું છે, તો કે સ્વાધ્યાયની અંદર તમારે ચિત્રો જોઈને એના પ્રશ્નોના ઉત્તર લખવાના છે. તો પહેલો સવાલ શું છે મિત્રો, તો કે ચિત્રોમાં કોણ કોણ નજરે પડે છે, તો ચિત્રમાં ફેરિયાઓ, કુલીઓ, મુસાફરો બરાબર, બુક સ્ટોલવાળા, ટી સ્ટોલવાળા, તો આ દરેક વ્યક્તિઓ નજરે પડે છે બરાબર. ત્યારબાદ બીજો ક્વેશ્ચન છે કે કયા કયા સ્ટોલ નજરે પડે છે, તો પ્રભાત સ્ટોર અને ટી સ્ટોલ બરાબર, બે સ્ટોલ તમને દેખાય છે, દેખાય છે મિત્રો. હા, ત્યારબાદ ત્રીજો ક્વેશ્ચન તમને આપવામાં આવેલો છે કે ઘડિયાળમાં કેટલા વાગ્યા છે, તો તમે જોઈ શકો છો કે ઘડિયાળમાં કેટલા વાગ્યા છે, 4:40 થઈ છે. કયા કયા ફેરિયાઓ નજરે પડે છે મિત્રો, તો મિત્રો નાસ્તાવાળા, પાણીવાળા બરાબર, તો આ દરેક ફેરિયાઓ નજરે પડે છે. ત્યારબાદ તમે નીચે સ્વાધ્યાય આપેલું છે, સ્વાધ્યાયની અંદર તમે જોઈ શકો છો કે રેલવે સ્ટેશન કે બસ સ્ટેશન બરાબર, ત્યાં પર તમે જાઓ છો, તો આપણા અનુભવ, તમને કયો અનુભવ થયો છે એ તમે એ આ પ્રશ્નોના આધારે તમે લખી શકો છો, કે કયા કયા સ્ટોલ જોવા મળે છે, કઈ કઈ સૂચનાઓ લખેલી હોય છે, કયા કયા વિભાગ અને બારીઓ હોય છે, પછી લાઉડસ્પીકરમાં કઈ કઈ સૂચનાઓ અપાતી હોય છે, કયા કયા ફેરિયાઓ જોવા મળે છે, જાહેર સ્થળોની સ્વચ્છતા જાળવવા માટે તમે શું કરશો મિત્રો, તો એ બધા તમારે આપણે જે આપણે શીખ્યા એના પરથી તમારે લખવાનું છે. ત્યાર પછી બીજો પ્રશ્ન જુઓ, નીચેના જાહેર સ્થળો પર જોવા મળતી સૂચનાઓની નોંધ કરવાની છે, તો શાળાઓમાં કઈ કઈ સૂચનાઓ આપણે લખી શકાય, ત્યારબાદ દૂધ મંડળીમાં જઈએ તો દૂધ મંડળીમાં કઈ કઈ સૂચનાઓ લખી શકાય, આરોગ્ય કેન્દ્ર, તો આરોગ્ય કેન્દ્ર એટલે કે દવાખાનું, ત્યાં દવાખાનામાં બહાર કઈ કઈ સૂચનાઓ લખી શકાય, પછી ગ્રામ પંચાયત, તો ગ્રામ પંચાયતમાં કઈ કઈ સૂચનાઓ લખી શકાય, પછી આપણે બસ સ્ટેશન જઈએ તો બસ સ્ટેશન પર કઈ કઈ સૂચનાઓ લખી શકાય. ઉદાહરણ તરીકે તમને કહું તો કઈ કઈ સૂચનાઓ લખી શકાય, તો કે આપણે ગમે ત્યાં થૂકવું ન જોઈએ, જ્યાં ત્યાં કચરો ફેંકવો ન જોઈએ, કચરો હંમેશા કચરા પેટીમાં જ નાખવો જોઈએ, ધૂમ્રપાન કરવું ન જોઈએ, આવી દરેક સૂચનાઓ લખી શકાય છે બરાબર છે. ત્યાર પછી તમને ક્વેશ્ચન નંબર 3 આપેલો છે, જેની અંદર ઉદાહરણ મુજબ શબ્દ બનાવવાના છે. રેલવે એટલે કે રેલવે સ્ટેશન, પછી બસ એટલે શું થશે મિત્રો, બસ સ્ટેશન બરાબર. આ રીતે અલગ અલગ તમારે આની અંદરથી રિક્ષા સ્ટેન્ડ બરાબર, આ રીતે તમારે હવાઈ જહાજ, આ રીતે તમારે અલગ અલગ શબ્દો બનાવીને મૂકવાના છે મિત્રો. તો અહીંયા હવે એમ તમારે આ રીતનું તમારે તમારી જાતે તમારે હોમવર્ક કરવાનું રહેશે, જેથી કરીને મિત્રો તમને નોલેજ થાય, ચિત્ર ઉપરથી તમને જેવું આવડે છે એવું તમારે અહીંયા લખવાનું છે. સરસ મિત્રો, ચાલો આજે આપણે આજનું પ્રકરણ 1 ચેપ્ટર 1 અહીંયા પૂરું કરીએ છીએ. નમસ્કાર.